આજ રોજ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા મહીસાગરમાં સારા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા લોકશાહી પદ્ધતિથી કરવામાં આવી અને સારા પંચાયતની ચૂંટણી આકર્ષકનું કેન્દ્ર બની, કારણ કે સમગ્ર ચૂંટણી જેમ દેશમાં લોકસભા અને વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવામાં આવે છે તે જ પ્રણાલી પ્રમાણે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી અગાઉ મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓ મતનું મૂલ્ય સમજે અને ફરજિયાત મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ ઉમેદવારી નોંધાવેલ વિદ્યાર્થી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ચૂંટણીના દિવસે ઈવીએમ મશીન એપ્લિકેશનની મદદથી સારામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં સારાના જ વિદ્યાર્થીઓ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, પોલિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી અને તમામ વ્યવસ્થા ગોઠવાયા બાદ સારાના તમામ વિદ્યાર્થીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ પ્રકારે સારા પંચાયતની ચૂંટણી યોજવાનો હેતુ શાળાના બાળકોને લોકશાહી ઢબે ચૂંટણી કરે તેવી રીતે થાય છે અને લોકશાહી પર્વ કેવી રીતે ઉજવાય છે તેનાથી માહિતગાર કરવાનો હેતુ તથા મતદાન પોતાનો અધિકાર છે અને મતદાન ફરજિયાત કરવું જોઈએ તેવી જાગૃતિ કેળવાય તે હેતુસર શાળાના બાળકોએ આજે ઉત્સાહભેર આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો. પવન બારિયા, જડેશ ટીવી, મહીસાગર. માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ ગોસાઈ પ્રેક્ષા રોહિતગીરી છે. હું 9B માં અભ્યાસ કરું છું. આજે હું મોનિટરના પદ ઉપર ઊભી રહી છું. અમારી શાળામાં જેમ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાય છે તે જ રીતે ચૂંટણી યોજવામાં આવી છે, તેથી અમને ચૂંટણી વિશે થોડી વધુ માહિતી મળી. હું અમારી શાળાના આચાર્યશ્રી અને સુપરવાઇઝરને ધન્યવાદ આપું છું. મને મોનિટરના પદ ઉપર રહી અને ચૂંટણી વિશે વધુ જાણકારી મેળવી ખૂબ આનંદ થયો. ગોસાઈ પ્રેક્ષા. કિસાન માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ સોલંકી જાની અક્ષરભાઈ છે. હું ધોરણ 9B માં અભ્યાસ કરું છું. હું આજે મોનિટરના પદ પર ઊભી રહી છું. જેમ ગામડામાં ચૂંટણી યોજવામાં આવે છે તેવી જ રીતે આજે અમારી શાળામાં બી પંચાયતી ચૂંટણી યોજવામાં આવી છે. હું મોનિટરના પદ પર ઊભી રહીને મને ખૂબ આનંદ થાય છે. હું અમારા શાળાના પ્રિન્સિપલ અને સુપરવાઇઝરનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. શું નામ? સોલંકી જાની.